આજનો ટોપિક છે જનરલ નોલેજ, જે ભૌગોલિક ઉપનામ, જે ગુજરાતના કયા કયા ભૌગોલિક ઉપનામ છે, કયા કયા સૌરાષ્ટ્રની સંસ્કારી ભૂમિ, સાક્ષર ભૂમિ અને રાજકોટ સેના માટે ઉપયોગી છે, મહુવા સેના માટે છે, એ બધી માહિતી આપણે મેળવવાની છે. મિત્રો, અમે અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે આગળ પણ શેર અવશ્ય કરજો અમારો વિડીયો ગમે તો. ભૌગોલિક ઉપનામ ગુજરાતના, ગુજરાતના ભૌગોલિક ઉપનામ તો એક નંબર, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી. ભૌગોલિક ઉપનામ શું છે? સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીનું ઉપનામ શું છે? કોને આપવામાં આવેલું છે? તો ભાવનગરને. એવી રીતના પૂછ્યું કે ભાવનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સૌરાષ્ટ્રની સંસ્કારી સંસ્કાર નગરી. બે નંબર, સૌરાષ્ટ્રનું કાશ્મીર. સૌરાષ્ટ્રનું કાશ્મીરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મહુવા. સૌરાષ્ટ્રનું કાશ્મીર કયું છે? ભૌગોલિક ઉપનામ તો મહુવા. ત્યાર પછી ત્રણ નંબર, સૌરાષ્ટ્રનું પેરિસ. સૌરાષ્ટ્રનું પેરિસ, આપણે પેરિસ દેશ છે તેર વિશે, સૌરાષ્ટ્રનું પેરિસ કયું છે? તો જામનગર. ચાર નંબર, સૌરાષ્ટ્રની આન બાન અને શાન શું કહેવાય છે? મારું રંગોલી, રંગોલી રાજકોટ. સૌરાષ્ટ્રની આન બાન અને શાન. પાંચ નંબર, ગુજરાતની સંસ્કૃત નગરી તો વડોદરા. ગુજરાતની સંસ્કૃત નગરી વડોદરા. અને ખાલી છે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તો ભાવનગર, અને ગુજરાતની સંસ્કૃતિ નગરી તો વડોદરા. છ નંબર, સાક્ષર ભૂમિ શેના હોય છે? તો સાક્ષર ભૂમિ કહેવાય છે નડિયાદ. નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. સાત નંબર, કચ્છનું પેરિસ તો મુદ્રા. શું હશે? મુદ્રા. સાધુઓનું પ્રિય, આ તો બધાને ખબર જ હોય છે. સાધુઓનું પ્રિય કયું છે? ગિરનાર. જૂનાગઢમાં આવેલું છે ગિરનારની તળેટીઓ, સાધુનું પિયર. નવ નંબર, પુસ્તકોની નગરી જે સુરતની નજીક આવેલી છે નવસારી, તેને સૌરાષ્ટ્રની પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. દસ નંબર, વિદ્યાનગરી. વિદ્યાનગરી કોને કહે છે? તો વલ્લભ વિદ્યાનગર, જે સૌથી મોટી વિદ્યાલય અત્યારે વલ્લભ વિદ્યાનગર આવેલી છે, વિદ્યાનગરી. ત્યાર પછી અગિયાર નંબર, સોનાની મૂરત. તો સોનાની મૂરત કોને કહેવાય છે? સુરતની. સુરતને સોનાની મૂરત કહેવામાં આવે છે. બાર નંબર, સૂર્યપુત્રી જે તાપી નદી છે, ક્યાં આવેલી છે? તે સુરતમાં. આપણા ગુજરાતના બધા જિલ્લાઓમાં 33 જિલ્લા છે, તેના બધાના વિડીયો મેં બનાવેલા છે. નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર લખશો એટલે તમને બધા વિડીયા તમને મળી શકશે. અને ઉપર એક આઈકલનું, આઈકલનું એક બટન છે, તેના પર ક્લિક કરશો તો તમારા બધા વિડીયા તમને એની અંદર જોવા મળશે. તેર નંબર, મેકલ કન્યા નર્મદા તરીકે ઓળખાશે. મેકલ કન્યા કરે છે નર્મદા. સત્યાગ્રહની ભૂમિ, ગુજરાતની સત્યાગ્રહની ભૂમિ કઈ છે? તો જોવા છે વડોદરા. શું છે? વડોદરા. પંદર નંબર, મહેલોનું શહેર. કેવું છે? મહેલોનું શહેર. કોને કહે છે? વડોદરા. સોળ નંબર, વાડીઓનો જિલ્લો. જે વાડીઓનો જિલ્લો કયો કહે છે? જૂનાગઢ. સત્તર નંબર, પારસીઓનું કાશી. કોને કહે છે? ઉદવાડા. પારસીઓનું કાશી કોને કહેવાય છે? ઉદવાડા. અઢાર નંબર, સોનાની નગરી. સોનાની નગરી કોને છે? સોનાની નગરી ખાજાજી દ્વારકા. ઓગણીસ નંબર, ગુજરાતનો હરિયાળો બગીચો. ગુજરાતનો હરિયાળો બગીચો, સર્વોત્તરનો પ્રદેશ ક્યાં આવેલો છે? ખેડા જિલ્લામાં આવેલો છે સર્વોત્તરનો પ્રદેશ. એવી રીતે પૂછીએ કે સર્વોત્તરનો પ્રદેશ ક્યાં આવેલો છે? ખેડા. ખેડા જિલ્લામાં ગુજરાતનો હરિયાળો બગીચો ક્યાં આવેલો છે? તો સર્વોત્તરનો પ્રદેશ કહેવાય તરીકે. ઉદ્યાનનગરી વિસ્તારમાં કેવું છે? ઉદ્યાનનગરી. તો ગાંધીનગર છે, ગાંધીનગર. એકવીસ નંબર, ઔદ્યોગિક નગરી. તો કહે છે ઔદ્યોગિક નગરી વાપી છે, તેમાં નકરી મોટી મોટી કંપની, ઇન્ડસ્ટ્રીયલ કંપની આવેલી છે, એટલે ઔદ્યોગિક નગરી તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી બાવીસ યુકેલિસ્ટ્રીનો જિલ્લો ભાવનગર, જે નીલગીરીનો જિલ્લો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રેવીસ નંબર, લીલીના ઘેર, જે ચોરવાડ તરીકે ઓળખે છે. લીલીના ઘેર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો ચોરવાડ. ચોવીસ નંબર, મંદિરોની નગરી જે પાલીતાણા. 800 ને કેટલા મંદિર છે તમે કોમેન્ટ બોક્સની અંદર લખાવજો, કેટલા મંદિરો છે. એ રીતે પણ શું કે પાલીતાણા શેના માટે ઓળખાય છે? તો મંદિરોની નગરી તરીકે ઓળખાય છે. એ રીતે પણ કહીને એક સવાલ પૂછાયેલો, સવાલ પૂછવામાં આવેલો છે, મોસ્ટ અપીલી છે કે મંદિરોની નગરી ક્યાં ઓળખવામાં આવે છે. નીચે ઓપ્શન આપવામાં આવેલા હોય છે. જવાબ શું છે? પાલીતાણા.
નંબર દક્ષિણનું કાશી કોને ઓળખવામાં છે? ચાંદોર. 26 નંબર સુદામા પુરી જે પોરબંદર તરીકે ઓળખવામાં છે, નરસિંહ મહેતાનો જન્મ થયો છે તે સુદામા પુરી પોરબંદર. 27 નંબર સાધુઓનું મોસાળ તો સિદ્ધપુર. સાધુઓનું મોસાળ કેવું છે? તો સિદ્ધપુર. 28 નંબર સુવર્ણપણાની ભૂમિ ચરોતર અને પ્રદેશ કેવો છે? સુવર્ણપણાની ભૂમિ ચરોતરનો પ્રદેશ. મિત્રો કેવો લાગે તમને મારો વિડીયો? ગમ્યું હોય લાઈક શેર અને